હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજામાં તિલકનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન તિલક વિના અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા દરમિયાન પ્રભુના મસ્તક પર, હાથ પર અને ચરણ પર તિલક અવશ્ય કરવામાં આવે છે. આમ કરવાથી ભગવાનની કૃપા આપણા પર બની રહે છે. પરંતુ કયા દેવ સ્વરૂપને કયા દ્રવ્યનું તિલક કરવું, કઈ આંગળીથી કરવું તિલક, જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને ભગવાનના તિલકને લઈને વાત કરવાનો છું. જેને આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાનના ચાંદલા કરવા હોય તો આપણે કઈ રીતે કરવા જોઈએ, તિલક કરવાનો મહિમા શાસ્ત્રમાં શું છે, કઈ રીતે કરવા જોઈએ, કેવા દ્રવ્ય હોવો જોઈએ, કઈ આંગળીથી કરવું જોઈએ અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ તિલકની, એ પણ આપણું શાસ્ત્ર કહે છે. તો મિત્રો, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું. મિત્રો, ઘણી વખત આપણે કોઈ યજ્ઞ હોય, કથા હોય કે આપણા ઘરના દેવી દેવતા પણ ભલે કેમ ના હોય, તો બધા જ ભગવાનને આપણે સ્નાન કરાવી શણગાર કરીએ છીએ. અને જ્યારે ચાંદલા કરવાની વાત આવે છે તો પહેલી વસ્તુ આપણાથી મોટી ભૂલ ત્યાં થાય કે આપણે તિલક ડાયરેક્ટ પહેલાં ભગવાનના ભાગ્યમાં કરીએ, મસ્તકમાં કરીએ છીએ. શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનની તિલકની શરૂઆત ભગવાનના ચરણથી થતી હોય છે. ડાયરેક્ટ ચાંદલો ભગવાનના મસ્તક ઉપર ન કરવો જોઈએ. ભગવાન, ગુરુ, સાધુ સંત આ બધાની પૂજાની શરૂઆત પહેલા ચરણથી એટલે કે પગથી થતી હોય છે. તો ભગવાનના પહેલા તો ચાંદલો ક્યાં કરવો? ભગવાનના પગ ઉપર. ત્યાર પછી ભગવાનના હસ્ત એટલે કે હાથ, હાથ ઉપર ચાંદલા કરવા અને પછી છેલ્લે મસ્તક ઉપર. પહેલાં ચરણથી શરૂઆત કરીને છેલ્લે મસ્તક સુધી તિલક કરવો જોઈએ ભગવાનના ભાગ્યમાં, ત્યાર પછી ચાંદલા કરવા જોઈએ. આવું શાસ્ત્રમાં એક તિલકનો પણ મહિમા કહેલો છે. ડાયરેક્ટ મસ્તકથી શરૂઆત ન કરી, ચરણથી શરૂઆત અને મસ્તકે પૂર્ણાહુતિ. હવે જ્યારે ચાંદલાની તિલકની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા તિલકનું પણ વિશેષ મહત્વ છે. ભગવાનને તિલકમાં પણ ઘણા બધા અલગ અલગ દ્રવ્ય હોય છે અને દરેક દેવી દેવતાઓનું દ્રવ્ય પણ અલગ પ્રિય હોય છે. જેમ કે માણસો બધા દેખાવમાં એક સરખા હોય પણ દરેક વ્યક્તિને અલગ અલગ ભોજન પણ ભાવતું હોય. કોઈને ગુલાબજાંબુ ભાવે, કોઈને જલેબી ભાવે, અલગ અલગ લોકોને મીઠાઈ જેમ ભાવતી હોય, અલગ અલગ લોકોની પસંદગી હોય, તેમ ભગવાનને પણ અલગ અલગ દ્રવ્યો પસંદ હોય છે. જેમાં ખાસ કરીને માતાજીને એક તો ચંદન અને કુંકુમ એટલે કે કંકુનો ચાંદલો એ માતાજીને કરવામાં આવે છે. પણ આજે તો બજારની અંદર જોઈએ તો સૌથી વધારે કેમિકલવાળી વસ્તુ વધારે હોય અને સસ્તી હોય એટલે લોકો પહેલાં એ જ લાવે. જે ચાંદલો કર્યો ને તો એ ડાઘે લગભગ 3-4 દિવસ સુધી ડાઘ પણ રહી જતા હોય છે. મિત્રો, કંકુ વાપરો ને હંમેશા પૂજાની અંદર તો હળદરિયું કંકુ વાપરવું. હળદરિયું કંકુ જે કેમિકલ વગરનું હોય, હંમેશા પૂજાની અંદર ભગવાનના સ્વરૂપને પણ ચાંદલા કરો ને ત્યારે કેમિકલ વગરનું જે દ્રવ્ય હોય જેને હળદરિયું કંકુ કહેવામાં આવે છે, તો હળદરિયા કંકુ દ્વારા જ માતાજીની પૂજા કરવી, કેમિકલવાળા કંકુનો ઉપયોગ ન કરવો. બીજા નંબરની વસ્તુ ભગવાનની પૂજાની અંદર ચંદન, અષ્ટગંધ. ભગવાન વિષ્ણુ ભગવાનને તો બહુ ચંદન પ્રિય છે. ચંદનના પણ ઘણા બધા પ્રકાર છે. હરિચંદન, ગોપી ચંદન, શ્વેત ચંદન, લાલ ચંદન, ગોકુલ ચંદન, તો આ બધા ચંદનના પ્રકાર છે. સાથે અષ્ટગંધ, અષ્ટગંધ પણ ભગવાનને બહુ પ્રિય છે. ઠાકોરજીને અથવા બીજા કોઈ પણ ભગવાનને તમારે તિલક કરવું હોય ભગવાનને, તો હંમેશા દરેક દેવી દેવ દરેક દેવને ચંદન પ્રિય છે. ચંદનનું તિલક થતું હોય છે અને દેવીને કંકુ. અને શિવજીને તો સૌથી વધારે પ્રિય છે ભસ્મ. ભસ્મનો ચાંદલો ભગવાનને વધારે. ભગવાનની પૂજા જ્યારે પણ કરો ત્યારે હંમેશા ભગવાનને તિલક એટલે કે ચાંદલા ચોક્કસ કરવા જોઈએ. આગળના કાર્યક્રમમાં પણ મેં તમને બતાવેલું હતું કે ભાઈ તિલક કરવું હંમેશા ફરજિયાત હોય છે. તિલક વગર પૂજા તમારી અધૂરી રહે છે. તિલક કર્યા વગર તમે આગળનો જે કંઈ ક્રમ કરતા હોય તો એ નિષ્ફલમ ભવેત. એવું કહેવાય છે કે તિલક વગર કાર્ય જે હોય અધૂરું રહી જાય, નિષ્ફળ થઈ જાય છે.
એટલે ભગવાનની પૂજામાં પણ ભગવાનને તિલક જો તમે ભૂલી જાઓ તો પૂજા તમારી વ્યર્થ થઈ જાય છે. વિના તિલકમ દર્ભાભ્યામ, વિના તિલક દર્ભાભ્યામ કુર્યાત તત નિષ્ફલમ ભવેત. શાસ્ત્ર બોલે છે કે તમે પૂજામાં તિલક કરવાનું ભૂલી ગયા અને આગળની પૂજા કરી તો તમારું પૂજન નિષ્ફલમ ભવેત, એ નિષ્ફળ થઈ જાય છે કરેલી પૂજા. એટલે હંમેશા તિલક હોવું જોઈએ. અને હંમેશા બ્રાહ્મણના ભાગ્યમાં આપણે જોઈશું તો બ્રાહ્મણ જે છે ને એને શુકનિયાળ ગણવામાં આવે છે. બ્રાહ્મણના ભાગ્યમાં હંમેશા તિલક હોય અને તિલક કરેલો બ્રાહ્મણનું જે દર્શન કરે છે ને એનું શુભ થાય છે. હંમેશા તિલક ભાગ્યમાં હોવું જોઈએ. તો અહીંયા હવે તિલકની વાત કરી, દ્રવ્યની વાત કરી, પણ ચાંદલો કરતા હોય ને તો ચાંદલા કરવામાં આવે. ઘણી વખત આંગળીઓનું આપણને ખબર નથી હોતી. આની પહેલાં પણ ઘણા કાર્યક્રમમાં હું કહી ચૂકેલું છું કે તિલક જ્યારે કરવામાં આવે ને ત્યારે હંમેશા પાંચ આંગળીઓમાંથી એક છેલ્લેથી બીજી જેને અનામિકા કહેવામાં આવે છે આ જ આંગળીનો ઉપયોગ કરવો, અથવા બીજી વચ્ચેની આંગળીનો ઉપયોગ કરાય તો આ બે આંગળીથી તિલક કરવાથી અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ કરી તથા તર્જની મોક્ષદાયની અંગુષ્ઠ બલે દાતા ચ. આ તિલક ભગવાનને જ્યારે ચાંદલો કરો એટલે અનામિકા આંગળીનો ચાંદલો કરી શકાય. આ આંગળીની ચાંદલો કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય. આ આંગળી વચ્ચેની મોટી આંગળીથી ચાંદલો કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય. પહેલી આંગળી હંમેશા પિતૃઓને ચાંદલો કરવો હોય પૂર્વજોને તો ઉપયોગ કરાય, અને અંગૂઠાનો ચાંદલો એને જ થાય કે જે વ્યક્તિ બોર્ડર ઉપર જતો હોય, જે દેશની સુરક્ષા માટે જતો હોય, અથવા જે જે સૈનિક હોય, સિપાહી હોય, જે રક્ષણ કરવાવાળા વ્યક્તિ હોય એને જ અંગૂઠાથી ચાંદલો કરવામાં આવે છે. એટલે લખ્યું છે અંગુષ્ઠ બળે દાતા, અંગૂઠાથી ચાંદલો કરવાથી બળની પ્રાપ્તિ થાય છે. તો આવું તિલકનું પણ મહત્વ છે. ચંદનનો ચાંદલો ભગવાનને કરવાથી પણ માણસની વિપત્તિઓ હરણ થઈ જાય છે. ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદમ હરતી નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. શાસ્ત્ર કહે છે કે જે માણસ ચંદન પોતાના ભાગ્યમાં અથવા ભગવાનને ચંદનનો ઉપયોગ કરે છે તે વ્યક્તિનું ચંદનસ્ય મહત પુણ્યમ એનું પુણ્ય વધે છે, પવિત્રમ પાપનાશનમ એના પાપો ક્ષય થાય છે, આપદમ હરતે નિત્યમ એની આપત્તિ વિપત્તિ મુશ્કેલીઓ હર એ હણાઈ જાય છે, મતલબ મુશ્કેલીઓ ઓછી આવે છે, અને લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા એના ઘરની અંદર લક્ષ્મી બિરાજમાન હોય છે. આવું શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે મિત્રો. તો ચોક્કસ ભગવાનને જે જે દ્રવ્ય ચંદન અષ્ટગંધ અથવા કુમકુમ જે માતાજીને પ્રિય હોય, ભસ્મ શિવજીને પ્રિય હોય, તો આ બધા દ્રવ્યથી તે દેવતાની પૂજા કરવી, ચોક્કસ રીતે કરવી, અને ભગવાનના ચરણથી શરૂઆત કરી ભગવાનના મસ્તક સુધી કરવી, અને યોગ્ય જે આંગળી કહી તે પ્રમાણે કરવી જોઈએ. તો આનાથી ચોક્કસ આપણને લાભ પ્રાપ્ત થાય છે. અને આ બધી જ વાતો આપણા ગ્રંથમાં આપણા શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે. હું તો ખાલી એને સચોટ રીતે સારી રીતે સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું. તો મિત્રો તમારી પણ ફરજ છે હંમેશા આવી સારી માહિતી સારા લોકો સુધી પહોંચાડવી, અને આ કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેવું જોઈએ. કાર્યક્રમને ચૂકતા નહીં તો મોટા મોટા સારા શ્રેષ્ઠ વિષયો પણ તમે ચૂકી જશો. એટલે કાર્યક્રમ આપણે બે વખત આપવામાં આવે છે, એક સવારે અને એક સાંજે. તો ચોક્કસ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપો રજા. જય ભગવાન.